નવ ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરીથી ચર્ચામાં આવી છે ટિકટોક પર વિડીયો મૂકીને ફેમસ થયેલી કીર્તિ પટેલ છેલ્લા ઘણા સમયથી તેના દ્વારા મૂકવામાં આવતા વિડીયોને લઈને અમુક વાર ચર્ચામાં આવી છે ત્યારે મંગળવારના રોજ સુરતની પૂણા ગામ પોલીસે તેની ધરપકડ કરતા તે ફરી ચર્ચામાં આવી ગઈ છે કીર્તિ પટેલની એક મારામારીના કેસમાં પૂણા ગામ પોલીસે ધરપકડ કરી છે પોલીસે ત્રણસો સાતની કલમ હેઠળ કીર્તિ પટેલ ધરપકડ કરી છે જેમાં કીર્તિ પટેલને ટિકટોક વિડીયો બનાવતા દરમિયાન એક યુવક સાથે ઝઘડો કર્યો હતો અને તે યુવકના આરોપ અનુસાર કીર્તિએ તેના પર જીવલેણ હુમલો કર્યો હતો અને આ હુમલા મામલે પોલીસે કિટી પટેલની ધરપકડ કરી છે હમણાં જ કિટિ પટેલને વન વિભાગે પણ ગોળ સાથે વિડીયો બનાવવાના કારણે દંડ ફટકાર્યો હતો જે સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો ગુણ ગુજરાત સરકાર દ્વારા સંરક્ષિત પાણીઓના કેટેગરીમાં આવતું હોવાથી આ વિડીયો વાયરલ થયા બાદ વન વિભાગે ટિકટોક ટોક શાક કિટ પટેલને પંદર હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અને વિડીયો ઉતારને દસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો થોડા દિવસો આગળ કિટીએ તેનો વિરોધ કરનારાઓને સંદેશ આપવા માટે એક વીડિયો બનાવ્યો હતો જેમાં તેણે તેના હાથમાં એક ગોળને દબાવીને પકડી રાખ્યું હતું આ વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો અને ગુવળને પકડવું વાઇલ્ડ લાઇફ પ્રોડક્શન એક્ટ મુજબ ગુનો બને છે ગુજરાત સરકાર દ્વારા સંરક્ષિત પ્રાણીઓના કેટેગરીમાં આવતા ગુવર સાથે કીર્તિ પટેલે વિડીયો વાયરલ કર્યો હોવાથી જીવદેવા પ્રાણીઓમાં નારાજગી વ્યાપી ગઈ હતી જેથી સુરત વન વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી તો હાલમાં નવો કિસ્સો સામે આવ્યો છે જેમાં ધરપકડ કરવામાં આવી છે ત્રણસો સાત ની કલમ લગાવવામાં આવી છે કીર્તિ પટેલ ને તો આગળ કીર્તિ પટેલ નું શું થાય છે તે જાણવા માટે અમારા વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો